નમસ્કાર મિત્રો ધોરણ અગિયાર ફિઝિક્સમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ સુરેખ પથ પર ગતિની ઓલરેડી શરૂઆત કરેલી છે મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર જે મુદ્દાની ચર્ચા કરી હતી એ મુદ્દા હતા પથ લંબાઈ અને સ્થાનાંતરની તફાવત ત્યારબાદ વેગ ત્યારબાદ ઝડપ ત્યારબાદ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશેની માહિતી એ આપણે શીખ્યા હતા એના પછી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એ પણ આપણે મેળવ્યું હતું એ સમીકરણને ધ્યાનમાં રાખીને પથ લંબાઈ અને સ્થાનાંતરમાં શું તફાવત છે ક્યારે પથલંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો એ એક સરખા હોય ક્યારે એ અલગ અલગ હોય જો અલગ અલગ હોય તો કયું મૂલ્ય વધારે હોય જેવા અનેક મુદ્દાઓની એ આપણે ચર્ચા કરી હતી મિત્રો આજના લેકચરની અંદર જે પોઈન્ટની ચર્ચા કરવાના છે એનું નામ છે પ્રવેગ પ્રવેગની શરૂઆત કરતા પહેલા આપણે લાસ્ટ લેકચરની અંદર એક મુદ્દો શીખ્યા હતા સરેરાશ વેગ સરેરાશ વેગ સરેરાશ વેગની એ જો માહિતી મેળવીએ તો એનું સમીકરણ શું બનતું હતું તો કે સરેરાશ વેગ બરાબર છેદમાં સમયગાળો હંમેશા જો વેગ હોય તો એના અંશમાં એ સ્થાનાંતર જ આવે અને જો ઝડપ હોય તો એના અંશમાં કુલ અંતર એટલે કે પથ લંબાઈ આવે બરાબર તો હવે આ સરેરાશ વેગ તો કેમ મળે કેવી રીતે મળે તો એમણે શીખ્યા હતા કે આપણે પ્રારંભિક બિંદુ હોય આ એનું અંતિમ બિંદુ હોય અંતિમ સ્થાન હોય અને કોઈ પદાર્થ એથી બી સુધી એ સ્થાનાંતર કરી રહ્યો છે તો એનો જે સ્થાનાંતરનો પથ છે એ એથી કયો થવાનો છે બી સુધી થવાનો છે તો એથી બી નું એ સ્થાનાંતર સુધી લેવાનો સમયગાળો આ તમને કુલ મળે મતલબ કે એથી બી અહીંયા કોઈ વચ્ચે સેન્ટરમાં હું કોઈ બી પોઈન્ટ લઉં છું સી એ અને બી ના કોઈ મધ્યમાં કોઈ પોઈન્ટ લઉં છું સી કોઈ બી જગ્યાએ તો એ સી બિંદુ પાસે કેટલો વેગ છે એ આ સમીકરણ પરથી મને ન મળી શકે ક્લિયર તો તો અહીંયાથી કોઈ વાહન નીકળે છે અને એ વાહન તરફ જતી ગતિ કરે છે માનો કે સી પર પહોંચ્યું તો સી પર એનો એની ગતિ તો ચાલુ જ છે પણ મારા સી બિંદુ પાસે એનો વેગ શોધવો હોય તો તો આ તો એટ અ ટાઈમ મતલબ કે તાત્કાલિકની વાત થાય જે તે બિંદુએ તો જે તે બિંદુએ આ વેગ મળી શકતો નથી એનો મતલબ કે સરેરાશ વેગ પરથી તમને ગતિમાર્ગના કોઈ પણ બિંદુ પાસેનો વેગ એટલે કે સરેરાશ વેગ અથવા એની દિશા જાણી શકતા નથી તો એના માટે જે મુદ્દો જે વેગની એ સરખામણી કરવી પડે જે મુદ્દાની ચર્ચા કરવી પડે એ થાય છે તત્કાલીન વેગ એના માટે મારે શું વ્યાખ્યાયિત કરવી પડે તત્કાલીન વેગની એ સમજૂતી વ્યાખ્યાયિત કરવી પડે તો મિત્રો પ્રશ્ન થાય કે તત્કાલીન મારે સી જાય છે તો ક્યાં સુધી બી સુધી પણ મારે સી બિંદુ પાસે એનો શું શોધવો છે વેગ શોધવો છે તો એ વેગ મને કયા વેગ પરથી મળશે તત્કાલીન વેગ પરથી જ એ જાણવા મળશે એના માટે મારે હંમેશા તત્કાલીન વેગ જરૂરી બને છે તો હવે પ્રશ્ન થાય કે તત્કાલીન વેગ કહેવાય કોને અને એને કેવી રીતે દર્શાવી શકાય તો વેગને વેગને સરેરાશ વેગના સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિ સુક્ષ્મ સમયગાળા એટલે કે એને આપણે નામ આપીએ છીએ ડેલ્ટા ટી ના લક્ષ મિત્રો આ ખાસ શબ્દ તમારા માટે નવો છે લક્ષ એને આપણે ઇંગ્લિશમાં શું બોલીએ છીએ લિમિટ વડે દર્શાવી શકાય આ નવો પોઈન્ટ આવે છે ખાસ સમજવાની જરૂર છે દર્શાવી શકાય એનો મતલબ કે તમારે સરેરાશ વેગ પરથી તત્કાલીન વેગ તરફ જવું હોય ને તો પહેલા શું કરવું પડે સરેરાશ વેગ સમજ સમજવા માટે બરાબર ઇક્વેશન શું થઈ લાસ્ટમાં શીખ્યા હતા ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી આ તો સરેરાશ વેગ છે મારે શામાં જવું છે તત્કાલિન વેગમાં એના માટે મારે સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાનું શું લેવું પડે લિમિટ લેવી પડે અને આ લિમિટ એટલે શું એ હું તમને સમજાવું છું પેલા ઇક્વેશન જોઈ લઈએ જો તમે આગળ શું લગાવી દો છો લિમિટ કોની ડેલ્ટા ટી કઈ તરફ જવાનું ટેન્સ ટુ જીરો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી શું કામ કર્યું તો કે વી એવા ને એવા ડેલ્ટા એક્સેલ્ટા ટી હોવાની વાત મેં વચ્ચે ઉમેરું કયું પદ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો શું સમજાવે છે તો કે આનું ડેલ્ટા ટી નું મૂલ્ય એટલે કે ડેલ્ટા ટી નો સમય તફાવત એ જેમ બને એમ એ શું કરતા જવાનું નાનો કરતો જવાનું કોના તરફ જવાનું શૂન્ય તરફ જવાનું એનો મતલબ કે માની લો કે દસ સેકન્ડનો તમે તફાવત લીધો હોય માનો કે એથી સીનો તફાવત કેવો થાય છે દસ સેકન્ડનો તો એ દસ સેકન્ડ નહીં થોડું હજુ એનાથી નાનો જાઓ તો હજુ તાત્કાલિક મળશે એટલે કે પાંચ કરો બે કરો એક કરો અડધી સેકન્ડ કરો એવા ઝીરો તરફ જઈ રહ્યા છો પણ ક્યારેય પણ આ વેલ્યુ ઝીરો લેવાની નથી ટેન્સ ટુ ઝીરો એટલે ઝીરોને અનુલક્ષવાનું છે એની તરફ જવાનું છે પણ ઝીરો ક્યારેય લેવાના નહીં કેમ જો ડેલ્ટા ટી તમે જીરો લેશો તો છેદમાં જીરો આવશે અને કોઈ પણ રકમના ભાગાકારમાં શૂન્ય આવે એટલે એ પદ અવ્યાખ્યાયિત થઈ શકે છે એટલા થઈ જાય છે એટલા માટે ડેલ્ટા ટીને એ તમારે ટુવર્સ ઝીરો લેવાનું એટલે કે એના અનુલક્ષવાનું શૂન્યને પણ શૂન્ય ક્યારેય લેવાનું નહી ઓકે તો જ્યાં ડેલ્ટા એક્સ શું છે તો તમને હમણાં સમજાવેલું એ પ્રમાણે સ્થાનાંતરનું મૂલ્ય છે સ્થાનાંતરનું મૂલ્ય જ્યારે ડેલ્ટા ટી શું છે તો કે આ જેટલું સ્થાનાંતર કરીએ ને એ સ્થાનાંતર દરમિયાનનો એ શું લેવાનો સમયગાળો લેવાનો ક્લિયર ના હવે જ્યારે તમે લિમિટ દૂર કરી દેવી છે મારે લિમિટ રાખવી નથી તો જ્યારે હું લિમિટ દૂર કરું છું ત્યારે આ ડેલ્ટ છે ડેલ્ટા એ ડેલ્ટામાં પરિણામે છે ડીમાં એટલે શું લખીએ છીએ સમય ટીની સાપેક્ષે એક્સનું વિકલન ફળ કહેવાય નવ પોઈન્ટ છે તમારા માટે એટલે અહીંયા શું લખાય એક્સનું સમય ટીની સાપેક્ષે વિકલન ફળ કહેવાય વિકલન એ એ છે તેમ કહી શકાય ઓકે તો આ એક મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે છે વેગ શું તો કે એ સરેરાશ વેગના નાથી સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટી ના શું લઈએ છે આપણે લિમિટ વડે દર્શાવીએ છીએ એટલે આ સરેરાશ વેગ છે એમાંથી આ તત્કાલીન વેગ મેળવવા માટે આ જે વેગ મળ્યો તમારો કયો વેગ મળ્યો છે હા તત્કાલીન વેગ વેગ વેગવેડાવા માટે મારે શું એડ કરવું પડે છે લિમિટ લિમિટ મૂકી એટલે એનું શું થઈ જશે વિકલન થઈ જશે એટલે ટી ની સાપેક્ષ એક્સ નું વિકલન છેદની સાપેક્ષ અનસવારાનું વિકલન થયું છે તેમ કહી શકાય બરાબર નેક્સ્ટ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ તરફ આગળ વધીએ જેનું નામ છે ઉદાહરણ નંબર વન ઉદાહરણમાં એક આકૃતિ આપેલી છે આપણે રકમ વાંચીએ અને એના અકોર્ડિંગ ટુ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ રકમ ધ્યાનથી સાંભળજો એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે આ જે રેખા બતાવી છે ને એ રેખા પર કાર શું કરે છે ગતિ કરે છે આ કાર અઢાર સેકન્ડમાં હું લખું છું અઢાર સેકન્ડમાં ક્યાંથી ક્યાં પહોંચે છે તો કે ઓથી થી પી પર જાય છે એનો મતલબ કે શરૂઆત ક્યાંથી થાય છે ઓ બિંદુ થી ક્યાં જાય છે પહેલા કાર પી પર કેટલો સમય લે છે અઢાર સેકન્ડ અને છ સેકન્ડમાં છ સેકન્ડમાં પી થી પાછી ક્યાં જાય છે ક્યુ પરત આવે છે છ સેકન્ડમાં પી થી પાછી ક્યાં આવે છે ક્યુ એ પરત આવે છે બે કન્ડિશન થઈ ઓકે પહેલા ગાડી ક્યાંથી જાય છે ઓ પરથી ક્યાં જાય છે પી પર કેટલી સમય લે છે અઢાર સેકન્ડ ત્યારબાદ ક્યાં જાય છે પીથી પાછી ક્યુ પર કેટલી સેકન્ડ લે છે છ સેકન્ડ તો આ બંને કન્ડિશન માટે તમારે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે એક તો સરેરાશ ઝડપ અને બીજું સરેરાશ વેગ કઈ કઈ કન્ડિશન માટે તો કંડિશન નંબર વન ઓથી પી માર્ગ માટે ખાલી ક્યાં ગયો ગાડી ક્યાં હતી ઓ પર ક્યાં ગઈ પી પર બસ હવે અહીંયાથી અટકી એનું સરેરાશ સરેરાશ ઝડપ અને વેગ કેટલો છે જાવ ઓથી લાવવાનો તો ઓથી પી માટે સમયગાળો પહેલા નક્કી કરી લેવાનો કારણ કે પહેલું બંનેમાં સમયગાળાની જરૂર પડે છે સમયગાળો આપણને આપેલો છે કેટલા સેકન્ડ અઢાર સેકન્ડ હવે આપણે પહેલી વાત કોની કરીએ છીએ સરેરાશ ઝડપ ઇક્વેશન શું છે તો કે પથ લંબાય ઝડપ આવ્યું છે એટલે શું આવશે પથ લંબાઈ ના છેદમાં શું આવશે સમયગાળો ખાસ સમજો નાવ આપણે વી વડે દર્શાવીએ પથ લંબાઈ ક્યાંથી શરૂઆત થાય છે ઓથી ક્યાં જાય છે પી પર કેટલું અંતર છે ત્રણસો ને સાઈઠ છેદમાં સમયગાળો કેટલા સેકન્ડ થયો અઢાર સેકન્ડ એટલે ત્રણસો સાહીઠ ભાગ્યા અઢાર જવાબ તમારો શું આવશે ટ્વેન્ટી મીટર પર સેકન્ડ કે આ વાત થઈ સરેરાશ ઝડપની મારે આ જ વસ્તુ માટે મિત્રો સ્થાનાંતર આવે એટલે થોડુંક ધ્યાન રાખીને કામ કરવું સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન એટલે

પહેલા કંડિશનમાં પહેલા કિસ્સામાં સરેરાશ વેગ પણ વીસ મળે છે સરેરાશ ઝડપ પણ વીસ મળે છે બંનેની કિંમતો વીસ વીસ સરખી મળે છે એટલે પહેલા માર્ગ માટે બંનેની વેલ્યુ કેવી છે એક સરખી છે હવે કન્ડિશન નંબર ટુ માટે લઈએ છે ઓથી પી પર જઈ ક્યાં પાછી ફરે છે ક્યુ પરત આવે છે હવે સમજવા જેવી બાબત છે પહેલા હતી ક્યાં ગળી ઓ પર એટલે બીજી કંડિશન માટે તમારું પ્રારંભિક બિંદુ એ છે પણ હવે જાય છે આગળ પાછી પર આવે છે એટલે બીજી માટે એ કયું સ્થાન થવાનું અંતિમ સ્થાન જો તમે પથ પથ લો છો તો ઓથી પી થી પી થી ક્યુ બધી બંને વેલ્યુ તમારે કંડિશનમાં લેવી પડે એટલે આપણે સમયગાળો પહેલા તો નક્કી કરી લઈએ ચોથી પીએ તો ખાલી કેટલી હતી અઢાર પણ હવે ક્યાં લેવાનું ક્યુ એટલે અઢાર અઢાર લીધો તો દાખલો કેવો થઈ જશે ખોટો ક્લિયર ખબર પડે એવી છે ઓથી પી પર જે પાછું ક્યુ આવે છે એટલે બધો કુલ સમય તમારે ગણતરીમાં લેવાનો હોય છે નાવ હવે વાત શું આવશે તો કે પહેલી વેલ્યુ શોધીએ છે સરેરાશ ઝડપની મિત્રો સરેરાશ ઝડપનું સમીકરણ શું થશે તો કે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો હવે અહીંયા પથ લંબાઈ એટલે કઈ વેલ્યુ ધ્યાન રાખજો સ્ટાર્ટ થાય છે ઓથી જાય છે પેલા પી પર એટલે પહેલી વેલ્યુ કઈ લખવી પડે ઓપી પી પ્લસ પી થી પાછું ક્યાં જાય છે ક્યુ પર એટલે કે પી ક્યુ છેદમાં કેટલા આવશે ચોવીસ ઓથી પી એટલે કેટલું જાય છે તમારી વેલ્યુ ઓથી પી એટલે ત્રણસો ને એની અંદર પી થી ક્યુ ની કિંમત એ તમારે એડ કરવી પડે એના માટે શું કરવાનું ત્રણસો સાહીઠ માંથી બસો ચાલીસ શું કરી દેવાના બાદ એટલે એકસો ને કેટલા વધે છે વીસ ના છેદ માં ચોવીસ આ બેનો તમે સરવાળો કરો તો જવાબ શું આવે ચારસો ને એસી ભાગ્યા સેકન્ડ ઓકે નવ જો આ જ વસ્તુ માટે સ્થાનાંતર શોધીએ આ જ વસ્તુ માટે મારે શું શોધવું છે સ્થાનાંતર સોરી સરેરાશ વેગ હવે પેલા સ્થાનાંતર શોધી નાખવું સ્થાનાંતર એટલે પદાર્થ ક્યાંથી ક્યાં ગયો ઓ પર અંતિમ સ્થાન ક્યાં આવ્યું હવે ક્યુ એટલે ક્યુ ના યામ માંથી ઓ ના યામ મારે શું કરી દેવાના બાદ એટલે મને કેટલી વેલ્યુ મળી જાય બસો ચાલીસ મીટર હવે ડાયરેક્ટ મારે સરેરાશ વેલ્યુ શોધવી હોય સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર મને કેટલું મળ્યું બસો ચાલીસ કુલ સમય કેટલો છે ચોવીસ કેટલો આવે ભાગાકાર દસ મીટર પર સેકન્ડ જો સ્થાન બદલાઈ ગયા પહેલી કંડિશન માટે પથ સરખો હતો તો બંનેની કિંમત પણ કેવી મળી સરખી બીજી સરખીશનમાં સ્થાન બદલાઈ ગયા તો શું બંનેની કિંમત અલગ અલગ આવી ક્લિયર છે તો આ રીતે તમે આ ન્યુમેરિકલ એ સોલ્વ કરી શકો છો જો પથ લંબાઈ લેતા હોય તો કુલ પથ જોવાનો સ્થાનાંતર લેતા હોય તો ખાલી સ્થાનમાં કેટલો ફેરફાર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન નક્કી કર લેવાનું ઓકે ના નેક્સ્ટ નવા પોઈન્ટ તરફ આગળ વધીએ મિત્રો હવે આપણે આપણા પોઈન્ટ આગળ વધીએ છીએ જેનું નામ છે પ્રવેગ પ્રવેગ એટલે શું પ્રશ્ન થાય તો આપણે કોઈ પણ વાહન ચલાવીએ તો વાહન ચલાવતી વખતે માની લો કે આપણને રસ્તામાં કોઈ ટ્રાફિક નડતો નથી તો આપણે આપણી સ્પીડ વધારીએ છીએ એ સ્પીડ વધારવા માટે આપણે શું કરીએ છીએ વાહનનું એક્સેલરેટર વધારીએ છીએ શબ્દ સાંભળજો મારો વાહન શું વધારીએ છીએ આપણે એક્સેલરેટર વધારીએ છીએ અને એ ને આપણે આપણી ભાષામાં કહીએ તો એ શું કહેવાય પ્રવેગ પ્રવેગનું ઇંગ્લિશ નામ છે એક્સેલરેશન અને એક્સેલરેશન પરથી જ એક્સેલેરેટર શબ્દ આવ્યો છે બરાબર ઇન શોર્ટ તમારા પ્રવેગની વેલ્યુ પ્રવેગનો મતલબ થાય કે વેગમાં તમારી ઝડપ હોય કા તો તમારો વેગ હોય એ વેગમાં એ કાતો ઘટાડો થાય કાતો વધારો થાય મતલબ કે વેગમાં શું જોવા મળે ફેરફાર જોવા મળે એનો મતલબ આપણે વ્યાખ્યા તરફ જવું હોય તો શું લખી શકાય સમય દરને ફેરફારના સમય દરને એ શું કહેવામાં આવે છે પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર એકમ સમયમાં જેટલો વેગનો ફેરફાર થતો હોય ને એ વેગનો ફેરફાર અને એના સમય વડે તમે ભાગાકાર કરો તો તમને શું મળે છે પ્રવેગ મળે છે પ્રવેગ નું સમયકરણ બનાવવું હોય તો પ્રવેગ બરાબર વેગનો ફેરફાર વેગનો ફેરફાર છેદમાં સમયગાળો ઓકે નાવ પ્રવેગને આપણે વડે દર્શાવીએ ખાસ સમજો એ વડે જેમ આપણે વેગને સ્મોલ વી વડે દર્શાવતા હતા એમ પ્રવેગને આપણે સ્મોલ એક્સેલરેશન નો સ્મોલ એ વડે દર્શાવીએ છીએ વેગમાં વેગનો ફેરફાર માનો કે પ્રારંભિક વેગ આપણે કેટલો લેતા હોઈએ છીએ વી વન અંતિમ વેગ આપણે કેટલો લેતા હોઈએ છીએ વી ટુ તો અંતિમ ફેરફાર જ્યારે તમે ને વસ્તુનો ત્યારે એની અંતિમ સ્થિતિમાંથી પ્રારંભિક સ્થિતિ શું કરવાની બાદ હંમેશા અંતિમ સ્થિતિમાંથી જ પ્રારંભિક સ્થિતિ બાદ કરવાની એટલે આપણો અંતિમ વે કેટલો હોય છે વી ટુ પ્રારંભિક વેગ કેટલો હોય છે વી વન છેદમાં અંતિમ સમય કેટલો હોય છે ટી ટુ પ્રારંભિક સમય કેટલો હોય છે ટી વન

સ્ક્વેર એટલે એકમ શું બને મળે છે તમને તો કે વેગના ફેરફાર પરથી વેગ એ કેવી રાશિ છે તો કે સદિશ રાશિ જો વેગ સદિશ રાશિ હોય તો પ્રવેગ પણ કેવી રાશિ કહેવાય સદિશ રાશિ જ કહેવાય કેમ પ્રવેગ સદિશ રાશિ કહેવાય કેમ કે પ્રવેગ એ વેગ પરથી મળે છે અને વેગ સદિશ રાશિ છે તો પ્રવેગ પણ ઓટોમેટિકલી કેવી રાશિ થઈ જાય સદિશ રાશિ તરીકે જ એ ઓળખાય છે એની દિશા પણ વેગની દિશામાં જ હોય બરાબર ધ્યાન રાખવાનું નાવ હવે જરૂર નથી દર વખતે આપણે એક્સિલેટર વધારે 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 જ કરીએ એવું ક્યારે આપણે કોઈ કન્ડિશનમાં ટ્રાફિક આવે બમ્ફ આવે કોઈ વાહનનું માં આપણે જતા હોય તો એને ઓછું પણ કરવું પડે મતલબ કે એના તમે એક્સિલરેટર ઘટાડશો મતલબ કે ઓલરેડી તમારા વાહનનો એ શું ઘટે છે વેગ ઇન શોર્ટ ઝડપ પણ એ ઘટે છે તો જો કોઈ ગતિ દરમિયાન વેગમાં શું જોવા મળતો હોય ઘટાડો થાય જો કોઈ ગતિ દરમિયાન પદાર્થની ગતિ દરમિયાન વેગમાં શું થાય ઘટાડો થાય તો તેને એક કયો વેગ તરીકે ઓળખવામાં આવે છે પ્રતિપ્રવેગ કહે છે સમજમાં આવે છે પ્રતિપ્રવેગની વ્યાખ્યા કીધી જો કોઈ ઘટના અથવા ગતિ દરમિયાન પદાર્થના વેગમાં એ શું જોવા મળે ઘટાડો જોવા મળે તો તેને આપણે શું કહેવામાં આવે છે પ્રતિપ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આટલા મુદ્દા પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના ત્યારબાદ તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો હમણાં આગળ તત્કાલીન વેગ મેળવ્યો ને એ રીતે તત્કાલીન પ્રવેગ મેળવવો હોય તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્યારે બી આપણે તત્કાલીન શબ્દ શોધવો હોય ને તત્કાલીન વેગ તત્કાલીન પ્રવેગ તત્કાલીન ઝડપ ત્યારે તમારે એનું સરેરાશની કિંમત લખી દેવાની આ સરેરાશ પ્રવેગ જ કહેવાય જે કેટલું સમીકરણ મળે છે ડેલ્ટા વી અપન ડેલ્ટા ટી આ કયો પ્રવેગ છે સરેરાશ પ્રવેગ છે મારે મેળવવો છે કયો તત્કાલીન હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો નું એ શું લેવું પડે લક્ષ લેવું પડે આ લક્ષ શું સમજાવે છે ડેલ્ટા ટી ની કિંમત કોના તરફ ઘટા જઈ રહ્યા છે આપણે ઘટાડતા જઈને શૂન્ય તરફ જઈએ છીએ પણ શૂન્ય લેતા નથી જેટલો ટાઈમ પીરિયડ તમે ઘટાડતા જશો એટલો એક્યુરેટ વેગ તમને જે તે બિંદુ માટે એ મળતો હોય છે તો આપણે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો અહીંયા શું કરવાના લઈ લેવાના એટલે એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી તો અહીંયા લિમિટ કાર્ડ નાખીએ હમણાં આગળ શીખ્યા હતા તો ડેલ્ટા એ સામા ફરે છે ડેરિવેટિવમાં ડીવી અપન ડીટી જે પ્રથમ વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ બને છે તેમ કહી શકાય વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ મળે છે તેમ કહેવાય ક્લિયર છે તો આ રીતે તમે પ્રવેગની માહિતી એ શીખી શકો છો હવે જો હમણાં આપણે શીખ્યા કે માની લો કે આપણે આ તત્કાલીન પ્રવેગ શોધીએ છીએ અને એ દરમિયાન આપણને શું જોવા મળ્યો ઘટાડો જોવા મળે છે એટલે કે વેગ ધીમે ધીમે ઘટે છે અહીંયા વેગ ઘટે છે હવે વેગ ઘટશે એટલે શરૂઆતમાં વેગ વધારે હતો પછી વેગ ઓછો થયો હવે આપણે તફાવત શોધવો હોય એટલે ઓછામાંથી વધારે વાત કરવું પડે ને કેમ કારણ કે બીજી કન્ડિશનમાં વેગ આપણો ઓછો થયો શરૂઆતમાં માની લો કે વેગ કેટલો હતો વી વન ત્યારબાદ ઘટ્યો એટલે વે કેટલો થયો વી ટુ આ અંતિમ થયો તમારા માટે અને આ કયો થયો પ્રારંભિક આ કેવો છે ઓછો છે અને આ કેવો છે વધુ છે તો ઓછામાંથી વધારે મતલબ કે વી ટુ માઇનસ વી કરો તો એ વેલ્યુ કેવી મળશે તમને માઇનસમાં મળશે એટલે કદાચ જો તમને આ ઘટાડો જોવા મળે એટલે કે ડીવીએ પણ ડીટીની કિંમત એ કેવી મળે ઋણ હોય તો પ્રવેગની દિશા એ વિરુદ્ધ તરફની હશે ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવેગ હશે સમજમાં આવે છે ક્લિયર થાય છે બોલું છે જો મળશે ઋણ મળશે તો એની દિશા કઈ હશે ઋણ એક્સ દિશામાં હશે એની દિશા કઈ દિશા હશે ઋણ એક્સ દિશાની હશે તેમ કહી શકાય અને જો ડીવી અપન ડીટી ની વેલ્યુ જો ડીવી અપન ડીટી એ કયો મળે ધન મળે તો પ્રવેગ એ કઈ દિશામાં હશે ધન એક્સ દિશામાં હશે પ્રવેગ એ કઈ દિશામાં હશે ધન એક્સ દિશામાં મળે છે તેમ કહી શકાય ક્લિયર થાય છે પોઈન્ટ તો આ રીતે તમે દરેકે દરેક પોઈન્ટ વિશેની એ માહિતી તમે મેળવી શકો છો તો આ પ્રવેગની માહિતીમાં તમને એક જ વસ્તુ મહત્વની શીખવા મળી એ છે કે એક પ્રવેગ આવવા માટે પ્રવેગ ઉત્પન્ન થવા માટે વેગનો ફેરફાર થવો અવશ્ય જરૂરી છે જો તમે કોઈ વાહન ચાલીસ મીટર પર કિલોમીટર પર કલાકની ઝડપે જવા દેતા હોય તો એ વાહન એક કલાક બે કલાક બધી સ્પીડ ચાલીસ કિલોમીટર પર કલાકની તો એમાં પ્રવેગ શૂન્ય કહેવાય કેમ કારણ કે તમારો એક કલાક પછીનો પણ વેગ જોઈએ છે ને તો એ કેલો છે ચાલીસ કિલોમીટર પર કલાકનો જ છે તમે ક્યારેય વચ્ચે એ વેગ બદલતા નથી વેગમાં ફેરફાર કરો તો અને તો જ પ્રવેગ એ ઉત્પન્ન થાય અધરવાઇઝ પ્રવેગ ઉત્પન્ન થઈ શકતો નથી ઓકે ક્લિયર થાય છે પોઈન્ટ નેક્સ્ટ હવે પ્રશ્ન એવો થાય કે વેગમાં ફેરફાર કેવી કેવી રીતે થઈ શકે કઈ કઈ રીતે થઈ શકે વેગમાં ફેરફાર કઈ કઈ રીતે થાય એવી તો કેટલી રીત કઈ કઈ રીતો છે કે જેથી વેગમાં ફેરફાર થઈ શકે તેના માટે પહેલું વેગમાં ફેરફાર થવા માટે એના મૂલ્યમાં ફેરફાર થાય તો વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો એ વસ્તુ તમારી કિંમત ફેરફાર નહીં ગણાય ત્યારબાદ તેની દિશામાં ફેરફાર થાય વેગની દિશામાં ફેરફાર થાય જો દિશા બદલાઈ જાય ભલે મૂલ્ય એનું એ રહ્યું પણ જો દિશા બદલાઈ ગઈ ને તો પણ એ તમારો વેગનો ફેરફાર અલગ જ થયો કેવાય ફેરફાર મળે અવશ્ય પહેલા તમે જમણી બાજુ જતા હોય તમે અચાનકથી વેગ બાદ ડાબી બાજુ કર લો તો એ દિશા બદલાઈ ગઈ કહેવાય એટલે એમાં પણ એ તમારો ફેરફાર દેખાય અને નંબર ત્રણ મૂલ્ય અને દિશા બંને મૂલ્ય પ્લસ દિશા બંનેમાં શું જોવા મળે ફેરફાર જોવા મળે તો વેગમાં અવશ્ય એ ફેરફાર થઈ છે તેમ કહી શકાય ક્લિયર થઈ ગયો પોઈન્ટ ઇઝ ઇટ ઓકે નેક્સ્ટ મિત્રો પ્રવેગ એ સદીશ રાશિ છે અને સદીશ હોવાથી પ્રવેગ નું મૂલ્ય એ ધન કે ઋણ કે શૂન્ય હોઈ શકે પ્રવેગ નું મૂલ્ય એ ધનય હોય શકે ઋણય હોય શકે અથવા શૂન્ય પણ હોય શકે શૂન્ય ક્યારે હોય મેં તમને હમણાં જ કીધું જો તમે તમારા વેગમાં ક્વતીના વેગમાં કોઈ ફેરફાર કરતા નથી તો એ વેગ અવશ્ય એ કેટલો મળે છે શૂન્ય મળે છે તેમ કહેવાય તો આ રીતે આજના જે પણ કંઈ મુદ્દા શીખ્યા છે ચાલ્યા છે એ બરાબર રીતે સમજો અને રિવાઇઝ કરજો અને એના અકોર્ડિંગ ટુ એ તમારા દાખલા પણ એ આપેલા છે હોમવર્કમાં પણ તમને ક્વેશ્ચન્સ આપેલા છે એ ગણતરી કરજો અને બાકીનો ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ